नमस्कार, आप જોઈ રહ્યા છો આજની વાત। કોરોના કાળ વચ્ચે હવે સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આ સાથે જો વરસાદે પણ જોર પકડવાની શરૂઆત કરી દીધી છે। જી હા દર્શક મિત્રો, સત્તાવાર ચોમાસાએ મુંબઈમાં એન્ટ્રી કરી લીધી છે, જ્યાં તેની જોરદાર અસર જોવા મળી રહી છે। સવારથી જ મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર મુંબઈ પાણી પાણી થઈ ગયું છે। ભારે વરસાદના કારણે રસ્તાઓથી લઈને રેલવેના પાટા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અનેક સ્થળોએ રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જામ થઈ ગયા હોવાનું દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે। એટલું જ નહીં, ભારે વરસાદના કારણે ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી છે અને લોકલ ટ્રેન સર્વિસનો યોગ્ય રીતે સંચાલન કરવા માટે રેલવે તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે રિપોર્ટ મુજબ હજી મુંબઈમાં દરિયામાં હાઈ ટાઈડ આવવાની પણ શક્યતા છે। આ દરમિયાન 4-5 મીટરની લહેરો ઊંચી ઉઠી શકે છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે। તો મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે। જી હા, રિપોર્ટ અનુસાર હવામાન વિભાગે આ અંગે જાણકારી આપી છે કે વલસાડમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, તો મુંબઈમાં સત્તાવાર ચોમાસાની તોફાની બેટિંગના દ્રશ્યો જોઈશું, સાથે જ વલસાડમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી સહિત હવે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તમામ બાબતે જાણકારી આપીશું। પરંતુ એ પહેલાં જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે ચોમાસાની શરૂઆત બાદ મુંબઈમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। શહેરના કિંગ સર્કલ, સાયન, અંધેરી, ચેમ્બુર, બોરીવલી, કાંદીવલી તેમજ ઘાટકોપર વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓમાં પાણી ભરાયા હોવાથી વાહનોની લાઇનો લાગી ગઈ છે, ટ્રાફિક જામના દ્રશ્યો અનેક સામે આવી રહ્યા છે। બીએમસી અને પોલીસ વિભાગના કર્મચારી રસ્તા પર તૈનાત કરવામાં આવ્યા છે, તો હાઈ ટાઈડ એલર્ટને ધ્યાનમાં રાખીને લોકોને દરિયા કિનારા તરફ જતા પણ રોકવામાં આવી રહ્યા છે। મુંબઈના હિંદ માતા વિસ્તારમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ તળાવમાં ફેરવાયા છે, કેટલીક જગ્યાએ પાણી ઘરો તેમજ દુકાનોમાં ઘૂસી ગયા હોવાનું પણ સામે આવ્યું છે। જી હા દર્શક મિત્રો, અહીં ભારે વરસાદના કારણે મુંબઈ પાણી પાણી થઈ ગયું છે, રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે, સાથે જ પૂર્વીય એક્સપ્રેસ હાઈવે ચેમ્બુર પર પણ ટ્રાફિક જામ સર્જાયો હતો, વાહનોની લાંબી લાઇનો દેખાઈ હતી જેના અનેક દ્રશ્યો સામે આવ્યા છે। દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે મુંબઈ સિવાય દરિયા કિનારાના કોંકણના સિંધુદુર્ગ, પાલઘર અને થાણેના ઘણા વિસ્તારોમાં આગામી 1-2 દિવસમાં ભારે વરસાદ થવાનો અંદાજ પણ રજૂ કરવામાં આવી રહ્યો છે। દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ડોક્ટર જયંતા સરકારે દાવો કર્યો છે કે મુંબઈમાં બુધવારથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે 10-12 જૂન સુધી મુંબઈમાં ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ આ વખતે સમય કરતાં પહેલાં ચોમાસું મુંબઈમાં પહોંચી ગયું છે। પરિણામે 9-12 જૂન દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। તો ગુજરાતની જો વાત કરીએ તો અહીં હવામાન ખાતાની આગાહી કરતાં 6 દિવસ પહેલા ચોમાસું પહોંચ્યું છે તેવું સામે આવ્યું છે। જી હા દર્શક મિત્રો, વલસાડમાં ગઈકાલ રાતથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। દર્શક મિત્રો હવે વાત કરીએ ગુજરાતમાં આગામી સમયમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તે આગાહી કરવામાં આવી છે તે અંગે, તો આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનાર 5 દિવસમાં ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ આવશે તેમ કહેવાયું છે। કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। આ દિવસોમાં મોટે ભાગે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દર્શક મિત્રો સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસે તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું આગમન થોડું જલ્દી થયું છે તેમ કહેવાઈ રહ્યું છે। બીજાને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।